ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણવાના છીએ ધોરણ 8ના સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 કે કહેવાય છે કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો. અહીં આપણે માત્ર કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જ જણાવવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે -4^5 × 1 = -4^5 = -4^5. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવવાનું છે. તો આપણે શું લખશું કે ગુણાકાર માટેનો એકમ ઘટક છે. કેવો? એકમ ઘટક. એટલે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરશો તો સંખ્યા પોતે જ આવશે. સેકન્ડ ક્વેશ્ચન છે -13^(-2^7) − -2^7) − -13^7). તો અહીંયા આપણને શું જોવા મળે છે કે પેલા જે આગળ હતો -13^7 એ ક્યાં વહી ગયો? પાછળ. અને આ પરથી શું ખબર પડશે કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તો આમાં શું આવશે? ક્રમનો ગુણધર્મ. ત્રીજો, અહીંયા તમને ખબર પડશે જોતા કે -19 તો ક્યાં ગયા છે? છેદમાં. અને અહીંયા છેદમાં તો ક્યાં વહી ગયા? અંશમાં. તો -19 − -19 કેન્સલ, એક આવ્યા. 29 કેન્સલ, એક આવે. 1 × 1 = કેટલા? 1 આવ્યા. તો આપણે અહીંયા શું લખશું કે ગુણાકારના સંદર્ભમાં સંખ્યાનો વ્યસ્ત સાથેનો ગુણાકાર કેટલો મળશે? 1. યસ સાથેનો ગુણાકાર 1 મળે. 8. પ્રશ્ન નંબર 6 એવો છે કે સંખ્યા 6^13 ને -7^16 ના વ્યસ્ત વડે ગુણો. તો પહેલા તો આપણે -7^16 નો વ્યસ્ત કરવો પડશે. તો કરી નાખ્યા. -7^16 વ્યસ્તમાં શું હતું? કે નિશાની ત્યાંની ત્યાં જ રહેશે. જે અંશમાં હશે તે છેદમાં વહી જશે અને છેદમાં હશે તે અંશમાં વહી આવશે. તો આનો વ્યસ્ત કેવો થશે? -7^16 નો વ્યસ્ત બરાબર -16^7. તો આના વડે આપણે ગુણવાનું છે. તો હવે એકદમ સિમ્પલ થઈ ગયું કે 6^13 × −16^7. હવે ઉપરનો ગુણાકાર ઉપર આવે, 6 × −16^13 × 7. તો 16 × 6 = 96. માઇનસ ની નિશાની, 13^97. આપણો જવાબ છે -96^91. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 7 કે આપણને ક્વેશ્ચન આપેલો છે કે 1^3 × 6^4^3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. અહીં આપણને શું આપેલું છે કે 1^3 પહેલા છૂટો હતો, તેને બીજી વર્ષેમાં લેવામાં આવ્યો કૌંસમાં, ને 4^3 પહેલા કૌંસમાં હતો એને ક્યાં લઈ લીધો? 12. તો આના ઉપરથી આપણને શું ખબર પડે કે ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ લાગુ પડે. એટલે કે પેલા આ બંનેનું જૂથ હતું અને બીજી વાર આ બંનેનું જૂથ લઈ લીધું, તો કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો લખી શકશું કે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ.